ડાબાં રહેલી 14 દરખાસ્તોને અધ્યક્ષ સ્થાનેથી 4 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 17 દરખાસ્તો માટે રૂપિયા 5.97 કરોડની રકમ પણ મંજૂર કરવામાં આવી હતી. જ્યારે એક દરખાસ્તમાં ભાવ ઊંચા આવતા પેન્ડિંગ રાખવામાં આવી હતી, ત્યારે કારોબારી સમિતિએ બાંધકામ શાખા, આરોગ્ય શાખા અને સિંચાઈ વિભાગના કામોને મંજૂરી આપી હતી. ત્યારે આ તકે કારોબારી ચેરમેન સુભદેવજીભ જાડેજાએ તલાટીઓ દરેક ગામમાં સમયસર હાજર રહે તેના માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવા માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. કારોબારી સમિતિએ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીનું પણ સ્વાગત કર્યું હતું. સિંચાઈમાં 3 અને આરોગ્ય શાખામાં 2, ટોટલ 13 કામોને મંજૂરી આપી છે. 597 લાખ રૂપિયાની આપણે મંજૂરી આપેલ છે. ભાવ ઊંચા જણાતા એ કામને આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે. બરોબર, જ્યારે એમની જ્યારે બેઠક કરશું અને ભાવમાં કંઈ ટેન્ડરમાં સુધાર વધારા થશે તો આપણે એ કામને આવતી કારોબારીમાં મંજૂરી આપશું. અમે જ્યારે પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે જતા ત્યારે અમને તલાટીક્રમ મંત્રીની બહુ જાજી ફરિયાદો મળેલ, જે મુદ્દે મેં આજે DDO સાહેબને જનતા વતી રજૂઆત કરેલ હતી કે ભાઈ તલાટીક્રમ મંત્રીને હાજર રાખવા માટે જે આપણે સરકારશ્રીએ થંભ આપેલા છે, બરાબર, જેમાં હાજરી પુરાવાય છે, એ હાજરી કાયમ માટે રેગ્યુલર્સ કરાવો તમે અને મંત્રીઓને હાજર રહેવા માટે સૂચન કરાવો. ગીર સોમનાથ નો ખેડૂતો સાયકલ લઈ